સુરત શહેરમાં મોબાઈલ અને ચેઇન સ્નેચિંગના ગુના અટકાવવા માટે આરોપીને પકડી પાડીને અલગ અલગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનાનો ભેદ ઉકેલ કાઢવા માટે પોલીસ તપાસ કરી રહી છે. આ દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ વિસ્તારમાં મોબાઈલ સ્નેચિંગ કરતા બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે, જેમની પાસેથી પોલીસને 10-20 નહીં પણ 71 મોબાઈલ ફોન મળી આવ્યા હતા, જેથી પોલીસે 71 મોબાઈલ ફોન સહિત રૂપિયા 5.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જે બાદ આરોપીઓની પૂછપરછ કરતા આ બંને ઇસમો એક મહિલાને મોબાઈલ ફોન વેચી દેતા હોવાનું જણાવ્યું હતું. આ મામલે સૂત્રોના જણાવ્યા અનુસાર કંજરવાડ સ્થિત રેલવે ટ્રેક નજીક ચોરીના મોબાઈલ મળે છે. અહીં 2-3 મહિલાઓ ચોરી કરેલા મોબાઈલ સસ્તા ભાવ વેચતી હોવાનું જાણવા મળતા આ મામલે પોલીસે બંને ઇસમોની ધરપકડ કરી છે. મહત્વનું છે કે ડિંડોલી પોલીસે કુલ 7 ગુના ડિટેક્ટ કર્યા છે, સાથે જ ચોરીના મોબાઈલ વેચતી મહિલાઓની પણ તપાસ કરવા ચક્રો ગતિમાન કર્યા છે. ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જ્યારે અમારી ડિંડોલી પોલીસ સ્ટેશનના સ્ટાફને એવી બાતમી મળી હતી કે બે વ્યક્તિઓ આવી રીતના મોબાઈલ સ્નેચિંગ કરીને છેલ્લા ઘણા સમયથી મોબાઈલ વેચી રહ્યા છે, ગેરકાયદેસર રીતના આ પ્રકારની પ્રવૃત્તિ કરી રહ્યા છે, આ પ્રકારની માહિતી મળી હતી. જે અનુસંધાને પોલીસે બે જણાને અટકાવ્યા હતા, ત્યાં અટકાવીને તેની પૂછપરછ કરતાં અને અંગજળતી કરતાં 6 મોબાઈલ શરૂઆતમાં મળ્યા હતા. આ 6 મોબાઈલ મળ્યા બાદ તેઓને વધુ પૂછપરછ કરી હતી, તો તે ત્યારબાદ એમના ડિક્કીમાં પણ અમે જ્યારે ચેક કર્યું હતું તો ડિક્કીમાંથી 51 મોબાઈલ મળ્યા હતા. એટલે વધુ પૂછપરછ કરી હતી કે આ બધા મોબાઈલ લઈને તેઓ ક્યાં જઈ રહ્યા હતા. એ બાબતે બંને ઇસમોએ એવું જણાવ્યું હતું કે આ બધા મોબાઈલ લઈને તેઓ કંજરવાડ રેલવે પટરી ઉપર જઈ અને અમુક અજાણી મહિલાઓ એમને વેચી દેતા હતા, જે બિલ વગરના મોબાઈલ લેતા હતા. આ હકીકત અનુસંધાને પોલીસે ત્યાં પણ જઈને તપાસ કરી હતી. તપાસ દરમિયાન આવી કોઈ મહિલાઓ તો મળી ન હતી, પરંતુ પોલીસને અન્ય એક મહિલા પાસેથી 14 જેટલા મોબાઈલ મળી આવ્યા હતા. કુલ 71 મોબાઈલ પોલીસને આ બનાવમાં મળ્યા છે, જેની ઊંડાણપૂર્વક તપાસ કરતા અગાઉ ડિંડોલીમાં 7 ગુના રજીસ્ટર થયા હતા. આ 7 ગુનાઓ ઉપરાંત અન્ય જે મોબાઈલ છે ક્યાં ક્યાં સ્નેચ થયા હતા અથવા ચોરી થયા હતા એ બાબતેની તપાસ ચાલુ છે. પોલીસે તમામ મોબાઈલની જે ટેકનિકલ ડિટેલ મેળવવાની હોય એ મેળવવાની કાર્યવાહી કરી દીધી છે. પકડાયેલ આરોપીઓમાંથી બે આરોપીઓ જે છે એમાં એકનું નામ મેહુલ માર્ટિનભાઈ ગોહિલ અને બીજાનું નામ છે જીતુ છત્રપાલ સોનકર. આ બંને ડિંડોલીના જ રહેવાસી છે. તેઓ પાસેથી જે મોબાઈલ મળ્યા હતા શરૂઆતમાં એમાંથી 6 મોબાઈલ તેઓએ સ્નેચ કરેલા હતા, જ્યારે એક ચોરી કરેલો હતો. એમાં શું હતું, કઈ રીતે ટાર્ગેટ કરતા? આ બંને છોકરાઓ એક એક્સેસ મોપેડ ઉપર ફરતા હતા. આ મોપેડ પણ પોલીસે કબજે કરી છે. મોપેડ ઉપર ફરતા હતા અને જ્યારે કોઈ વ્યક્તિ ફોન ઉપર વાત કરી રહ્યા હોય ત્યારે પાછળથી જઈ અને એની એકવાર રેકી કરી લેતા હતા અને પાછળથી જઈ અને આ મોબાઈલ સ્નેચ કરીને તરત જ એ જ મોપેડ ઉપર એલકો નીકળી જતા હતા. આ મુજબની એમો સામાન્ય રીતે તેઓ અપનાવતા હતા. બંને આરોપીઓની પૂછતાછમાં ને રેકોર્ડ ચેક કરતા અગાઉ પણ તેઓ જુગારધારા અને 135 જીપી એક્ટ 135ના ગુનામાં સંડોવાયેલાની હકીકત પોલીસને મળી છે. નરેશ સિમરણ સાથે CN24 ન્યૂઝ સુરત. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.